દીવમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જલારામ સેવા સમિતિ દીવ દ્વારા જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દીવ જિલ્લાના લોકો ઉમટી પડ્યા હતા અને જલારામ બાપાના દર્શનનો લ્હાવો લીધો હતો. દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મહાઆરતી અને ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા જલારામ બાપાના પ્રાંગણમાં મહાપ્રસાદનો લાવો લઈ બાપાના આશીર્વાદ લીધા. જલારામ જયંતિ પર જલારામ બાપાના મંદિરને સજાવવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ભક્તો દ્વારા જલારામ બાપાના દર્શન કરી ફૂલ, ગુલાબ, નારિયેલ વગેરે ચડાવી પોતાને ધન્ય માન્યા હતા અને જલારામ બાપાની જય બોલાવી હતી. આ પ્રસંગને સફળ બનાવવા શ્રી જલારામ સેવા સમિતિ દીવના સંચાલકો અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. આ વર્ષની સાબરકાંઠાની અરવલ્લીના બધા જે કાર્યકર્તાઓ, આમ જનતા, બધા જે લોકો સાબરકાંઠાની અરવલ્લીના છે એમની ખૂબ મારા તરફથી શુભના પાઠવું છું. ભગવાન એમને સર્વનું આરોગ્ય, સમૃદ્ધિ, સરસ રહે અને દેશના કામમાં બધા લોકો લાગે. હંમેશા દેશ એ જ અમારો સર્વોપરી, દેશ માટે બધા જ લાગીએ અને આ દેશને આદરણીય નરેન્દ્રભાઈ સર્વોપરી લઈ જવા રહ્યા છે, એમાં બધા જ આપણે જોડી રહી અને એકમેક થઈ વિકાસનું કામ કરીએ. હંમેશા સાબરકાંઠા અને અરવલ્લીનો વિકાસ થાય એ જ આપણો ધ્યેય. આપણે બધા એમાં જોડીએ એવી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આ નવું વર્ષ તલોદ પ્રાંતિજના મારા મતદારો, ભાઈઓ, બહેનો તથા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા સ્નેહીજનો, સગા સંબંધીઓને હું નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આવનારું નવું વર્ષ સદાયના માટે તલોદ અને પ્રાંતિજ તાલુકાના મારા સ્નેહીજનોને માટે લાભદાયી, શુભદાય નિવડે એવી પરમ પરમાત્માની મારી પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલુ મુબારક અને સર્વને મારી શુભેચ્છાઓ.